नमस्कार विद्यार्थी मित्रों, एस एन विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में हूँ फरी एक बार तमारो स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, लास्ट वीडियो लेक्चर में आपणे विशिष्ट उष्मा धारिता, विशिष्ट उष्मा, गुप्त उष्मा की चर्चा आपणे करी लीधी। कया कया सूत्र आपणे जोई गया था, फटाफट एक बार सूत्र से तमने समझावी दू शू कहवा मांगीए छीए आपणे। आपणी पास सूत्र आटला है, क्यू बराबर एम एस डेल्टा टी। એટલે આપણે વ્યાખ્યા આપણે સાબિત કરી દીધી વિશિષ્ટ ઉષ્મા ધારિતા માટે, પણ એના ઉપરથી ક્યુની જરૂર પડે છે આપણે, મેં તમને એવી વાત કીધી હતી। તો ક્યુ બરાબર એમ એસ ડેલ્ટા ટી, જ્યાં ક્યુ એ શું છે, શોષાતી અથવા તો ગુમાવાતી ઉષ્મા, એમ દળ છે પદાર્થનો, એસ વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે, ડેલ્ટા ટી પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર છે, બરોબર છે। તો એક આ સૂત્રનો ઉપયોગથી આપણે ગુમાવાતી કે શોષાતી ઉષ્મા છે આટલો તાપમાનનો ફેરફાર કરવા માટે કેલ્ક્યુલેશન કરી શકી। બીજી ચર્ચા આપણે કરી હતી ક્યુ બરાબર, એક આ સૂત્ર પણ હતું, મ્યુ સી ડેલ્ટા ટી મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા માટે। મ્યુ મોલ તમારી પાસે જથ્થો છે, તો મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા લેવાની, એમ ગ્રામ કે કિલોગ્રામ જથ્થો તમને પદાર્થનો આપેલો છે, તો તમારે ખાલી વિશિષ્ટ ઉષ્માધારિતા લેવાની, બંનેમાં ડિફરન્સ ખાલી દળનો આવશે, અને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા અને ખાલી વિશિષ્ટ ઉષ્માધારિતા આવશે, ઓકે। ચલો, પછી હજુ એક સૂત્ર હતું કે પદાર્થનો ગુપ્ત ઉષ્મા કીધી હતી કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે, તો રૂપાંતરણ માટેની ઉષ્મા, તો એના માટે સૂત્ર હતું ક્યુ બરાબર એમ એલ, જ્યાં એલ છે ને એને ગુપ્ત ઉષ્મા કહેવાય, એલ છે એ આપણી ગુપ્ત ઉષ્મા છે, તો ગુપ્ત ઉષ્મા બરાબર ક્યુ ડિવાઈડ બાય એમ, આપણે લાસ્ટ લેક્ચરમાં આ ચર્ચા કરેલી જ છે। પછી ગુપ્ત ઉષ્મા બે રીતે, ક્યુ બરાબર એમ એલ એફ અને ક્યુ બરાબર એમ એલ વી, એલ એફ અને એલ વીનો ડિફરન્સ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા છીએ। એલ એફ અને એલવીનો ડિફરન્સમાં શું કીધું હતું આપણે, એફ એટલે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન છે આ, અને વી છે એટલે લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન છે। લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન એટલે શું, તો કે ગલનગુપ્ત ઉષ્મા થઈ, બરફમાંથી પાણી કે પાણીમાંથી બરફ બનતું હોય એ વખતે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન ક્યારે, પાણીમાંથી વરાળ કે વરાળમાંથી પાણી, 100 ડિગ્રી પાણીમાંથી 100 ડિગ્રી વરાળ બનતી હોય એવા કિસ્સામાં, અને 0 ડિગ્રી બરફમાંથી 0 પાણી બનતું હોય તો આ ફ્યુઝનવાળું સૂત્ર, પાણીમાંથી વરાળ બનતી હોય તો વેપરાઇઝેશનવાળું સૂત્ર। આ સૂત્રમાં તાપમાનનો કોઈ જ ફેરફાર થતો નથી, એટલે કે આપણે સમજાતા કે જ્યારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થતું હોય ત્યારે તાપમાન બદલાતું નથી, તાપમાન અચળ રહે, પણ ઉષ્મા ગુમાવે કે મેળવે એ આ સૂત્ર ઉપરથી, અવસ્થા બદલાય છે ત્યારે, અને આ સૂત્ર ક્યારે, અવસ્થા એકની એક જ હોય, ઘન હોય તો ઘન જ, પ્રવાહી તો પ્રવાહી, વાયુ તો વાયુ, પણ તાપમાનનો ફેરફાર કરવો છે તો આ સૂત્ર વાપરવાનું, તાપમાન અચળ છે, અવસ્થા બદલાય છે, તો આ બેમાંથી કોઈ એકાદ સૂત્રનો ઉપયોગ આવતો હશે, બરોબર છે। આ સૂત્રનો ઉપયોગ અને કેલરીમીટરવાળી આપણે વાત થઈ હતી આના આગલા લેક્ચરમાં, એના આધારિત સૂત્ર છે જે કેલ્ક્યુલેશન છે એ ગણતરીના દાખલા આજના લેક્ચરમાં આપણે ગણવાના છે। તો આજના લેક્ચરમાં આપણે આગળ ગણતરી કરીએ કેલરીમીટર રિલેટેડ, એટલે કે આ સૂત્ર રિલેટેડ દાખલા, વિશિષ્ટ ઉષ્મા ધારિતાના અને ગુપ્ત ઉષ્માના દાખલા, એના માટે ટેક્સ્ટબુકમાં આપણે ઉદાહરણમાં જોઈએ। તો ટેક્સ્ટબુકમાં આપણી પાસે દાખલો છે, ઉદાહરણ સૌથી પહેલાં આવી જશે 11.3 થી શરૂઆત કરી, આગળના દાખલા આપણે જોઈ ગયા છીએ, ઉદાહરણ 11.3, એમાં શું કીધું છે આપણે પ્રશ્ન સમજતા જઈએ। ઉદાહરણ 11.3, હવે જો ધ્યાનથી પ્રશ્ન સમજો, આમાં કોણ ઉષ્મા મેળવે છે અને કોણ ઉષ્મા ગુમાવે છે, એક મેળવે તો સામે બીજું કોણ કોણ ગુમાવે છે, અને કોઈ એક ગુમાવે તો સામે કોણ કોણ મેળવે છે, બસ આ એક તમને ખબર પડી ગઈ ને પછી દાખલા સિમ્પલથી આવડી જશે તમને, બરોબર છે। ક્યાં ક્યાં ઉષ્મા વપરાય છે એ જ ખાલી જોવાનું છે, ખાસ સમજીએ શું કીધું છે, જો 0.047 કિલોગ્રામ દળ ધરાવતું એક એલ્યુમિનિયમનો ગોળો છે, એને પૂરતા સમય માટે ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં મૂકેલ છે। હવે જો એક તો તમારી પાસે એલ્યુમિનિયમનો ગોળો છે, એને ઉકળતા પાણીમાં મૂકી દો, ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય, 100 અંશ સેલ્સિયસ હશે, તો ઉકળતા પાણીનું તાપમાન 100 અંશ સેલ્સિયસ, તો એમાં રાખેલા ગોળાનું તાપમાન પણ કેટલું હોય, 100 અંશ સેલ્સિયસ જ હોય, તો ગોળાનું પ્રારંભિક તાપમાન ઇન્સર્ટ 100 અંશ સેલ્સિયસ, આગળની લાઇનમાં લખેલું પણ છે, જો પરિણામે આ ગોળાનું તાપમાન 100 અંશ સેલ્સિયસ થાય છે। તમારી પાસે પણ ટેક્સ્ટબુક સાથે રાખજો,
आ लेक्चर जोती वक्त मैंने प्रश्न ध्यान से हूँ समझा समझता जजो तो वधारे मजा आवशे। हूँ एकलो बोलीश तमे सांभळशो एम नहीं, बुक साथे राखजो वधारे मजा आवशे। हवे आ गोड़ा ने तरत ज 20 डिग्री सेल्सियस तापमान धरावता 0.25 किलोग्राम पानी भरेला 0.14 किलोग्राम तांबाना कैलरी मीटर में स्थानांतरित करवामां आवे छे। जो केटली माहिती आपी, कैलरी मीटर तांबानुं बनेलू छे, एमां पाणी भरेलू छे, एमां आ गरम गरम गोळो मूकी देवानो। पाणीनुं तापमान केटलुं आप्युं छे? 20 डिग्री सेल्सियस छे, तो पाणीनुं तापमान वधीने केटलुं थई जाय? 23। तो एल्युमिनियमनी विशिष्ट ऊष्मा धारिताની ગણતરી કરો। હવે જો પરિસ્થિતિ શું આપી છે એકવાર ફિગર ડ્રો કરીને સમજાવવાની ટ્રાય કરો। આ કેલરીમીટરનું પાત્ર છે, તાંબાનું કેલરીમીટર, એમાં પાણી ભર્યું છે। હવે આ પરિસ્થિતિમાં તાપમાન કેટલું આપ્યું છે? 20 ડિગ્રી સેલ્સિયસ છે। હવે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, પાણીનું તાપમાન 20 હોય તો કેલરીમીટરના પાત્રનું તાપમાન પણ કેટલું હોય? 20 જ હોવાનું। એની અંદર તમે ગોળો મૂકી દો, ગોળાનું તાપમાન કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ, આનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ અને પાણીનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ। હવે શું થશે? તો આવું હોય તો શું થાય? તો કે ભાઈ ગોળો છે એ ઠંડો પડશે, સીધી વાત છે, પાણી અને કેલરીમીટર ગરમ થશે, બરાબર છે। અંતિમ તાપમાન કઈ પરિસ્થિતિ જેને અટકે છે? તો કે અંતિમ તાપમાન પ્રશ્નમાં આપ્યું છે 23 ડિગ્રી સેલ્સિયસ સ્થિર થઈ જાય છે, એટલે કે ગોળાનું એલ્યુમિનિયમનો ગોળો છે એનું તાપમાન ઘટીને 23 થઈ ગયું, પાણીનું તાપમાન વધીને 23 થયું અને કેલરીમીટરના પાત્રનું તાપમાન પણ વધીને 23 થયું। સમજજો આ વાત, પાણી વધીને 23, કેલરીમીટર પાત્ર વધીને 23 અને આ 100માંથી ઘટીને 23, એટલે એલ્યુમિનિયમનો ગોળો ઉષ્મા ગુમાવે છે, પાણી અને પાત્ર ઉષ્મા મેળવે છે। મેઇન વસ્તુ આ પકડવાની છે તમારે, એક ઉષ્મા ગુમાવે તો કોણ કોણ ઉષ્મા મેળવે છે, બધાના તાપમાનનો ફેરફાર થાય છે, અહીંયા અવસ્થા બદલાતી નથી, તો એની જ અવસ્થા છે, એટલે સિમ્પલ કેલ્ક્યુલેશન, એક દ્વારા ગુમાવાતી ઉષ્મા બરાબર બાકીના બે દ્વારા જે શોષાતી ઉષ્મા, સિમ્પલ વાત લખવાની છે। એના માટે પહેલાં માહિતી આપી છે તો એકવાર માહિતી નોટ ડાઉન કરી નાખીએ અને પછી જે આપણે સમજાશે એ મુજબ સ્ટેટમેન્ટ લખી નાખીએ। એલ્યુમિનિયમ ગોળાનું દળ 0.047 કિલોગ્રામ, પછી એલ્યુમિનિયમ ગોળાનું પ્રારંભિક તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ, ઓકે। હવે બીજું આપણે માહિતી આપી છે, પાણીનું દળ આપ્યું છે, પાણીનું દળ આપણને આપેલું છે 0.25 કેજી, પછી કેલરીમીટર જે છે તાંબાનું એનું દળ આપ્યું છે 0.14। જો આ એક ટેવ રાખજો સાઈડમાં બધી માહિતી, એટલે તમારે ફરીવાર ગણતરીમાં તકલીફ ન પડે। તંત્રનું અંતિમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ સ્થિર થાય છે, એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા જોઈએ છે, પાણી માટે વિશિષ્ટ ઉષ્માધારિતા તમને ખબર છે ને, મેં તમને કીધું હતું પાણી માટે યાદ રાખજો 4186 જૂલ પ્રતિ કેજી, પ્રતિ કેલ્વિન કે સેલ્સિયસ ચાલે, ડિફરન્સ છે। જૂલ પ્રતિ ગ્રામ લખવું હોય તો 4.186 કરી નાખજો, જૂલ પ્રતિ કેજી લખવું હોય તો 4186, આ વાત આપણે યાદ રાખેલી છે લાસ્ટ લેક્ચરમાં। ચલો તો આટલી ચર્ચા છે, હવે મેં તમને કીધું ગણતરીની સ્ટેટમેન્ટ લોજિક શું છે, એક ઉષ્મા ગુમાવે ને બીજું ઉષ્મા મેળવે, સિમ્પલ વાત છે, મેં તમને હમણાં સમજાવ્યું, તો લખીએ કે એલ્યુમિનિયમ ગોળા દ્વારા ગુમાવાતી ઉષ્મા, હવે એલ્યુમિનિયમનો ગોળો ઉષ્મા ગુમાવે, ગરમ છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, ઉષ્મા ગુમાવશે તો કોણ કોણ મેળવે છે? પાણી અને પાત્ર બે, તો પાણી દ્વારા શોષાતી ઉષ્મા પ્લસ પાત્ર પણ ગરમ થઈ જાય, પાત્રનું તાપમાન વધે છે, પાત્ર દ્વારા શોષાતી ઉષ્મા, બસ મેઇન કેલ્ક્યુલેશન લોજિક અહીંયા મેઇન વાત આવડી આ।
आ दाखला में पकड़ दरेक दाखला में हमें आजना लेक्चर में जितना दाखला चले बदा में आ समझा कौन उष्मा गुमावे कौन उष्मा मेड़े क्या से क्या उष्मा वपराई सीम्पल बात है बराबर है। हमें आ उष्मा गुमावे तो एम एस डेल्टा टी कोना माटे एल्युमिनियम माटे। हवी एक वस्तु उष्मा गुमावे तो गुमावाती उष्मा केवी होय नेगेटिव तो मेळवे शोषे छे उष्मा केवी लईए पॉजिटिव। कुल जत्थो केवो रहेवो जोईए अचळ एक गुमावे तो एक मेळवे एक सौ जूल गुमावे तो बीजू सौ जूल मेळवे एक गुमावे मेळवे टोटल जत्थो केटलो रहेशे अचळ बराबर छे। एटले अहींया तमारे शुं लखवुं पड़शे माइनस लखीए छीए आपणे अहींया एम एस डेल्टा टी कोना माटे पाणी प्लस अहींया एम एस डेल्टा टी आ कोना माटे लखीए आपणे तांबानुं कैलोरीमीटर पात्र छे एना माटे ओके। तांबा माटे आपने विशिष्ट उष्मा धारितानी माहिती आपेली नथी तो विशिष्ट उष्मा धारिता तांबानी माहिती आपने न आपेली होय तो आपणे आगळथी लई लेशुं हां आगळना कैलक्युलेशनमांथी विशिष्ट उष्मा धारिता कॉपर माटे लई लईए आपणे ऊपर आपेलुं छे आपणने जो टेबलमां तो ए लखी दईए अहींया एस कॉपर तांबु एना माटे छे 386.4। प्रश्नमां माहिती नथी आपी आपी जोईती थी अमने टेबलमांथी आपणे लई लेवानी ओके। किंमत मूकी हवे माइनस एम एल्युमिनियम एल्युमिनियमना गोळानुं दळ 0.047 एस एल्युमिनियम आपणे जोईए छे डेल्टा टी एटले अंतिम तापमान माइनस प्रारंभिक तापमान कोनु एल्युमिनियमनु एल्युमिनियमना गोळानुं अंतिम तापमान थई गयुं 23 अने प्रारंभिक हतुं 100 ध्यान राखजो हां अंतिम माइनस प्रारंभिक लखशुं एटले मैं अहींया माइनस लख्या छे। जो तमे माइनस न लखो अहींया तो अहींया तापमानमां तफावतमां फेरफार करवो पड़शे। पाणीनुं दळ 0.25 विशिष्ट उष्मा धारिता पाणी माटे 4186 बधुं किलोग्राममां ज लखी छे तापमानो फेरफार अंतिम माइनस प्रारंभिक अंतिम छे 23 अने प्रारंभिक छे 20 बराबर छे। एवुं ने कॉपर माटे दळ केटलुं छे 0.14 विशिष्ट उष्मा धारिता कॉपर माटे 386.4 अंतिम तापमान 23 अने प्रारंभिक तापमान 20 ओके। बस आ एक ज किंमत आ नेगेटिव आवशे नेगेटिव ने नेगेटिव केवुं थई जशे पॉजिटिव बाकी बधी कैलक्युलेशन गणतरी थोड़ी ईजी रहे एटला माटे दरेक वखते हूँ करूँ छूं मैं लखी लीधी छे तो लखी आपणे एस एल्युमिनियम ने हूँ करता बनावी दऊं। आ त्रणेयनो गुणाकार आ 23 माइनस 20 एटले 3 वधशे त्रणेयनो गुणाकार तमे करशो ने एटले गणतरीथी जवाब आवशे तमारे 3139.5 आ त्रणेयनो गणतरी करशो तमे एटले तमे कैलक्युलेटरमां तमने जवाब मळशे 162.288 डिवाइड बाय आ बने पद सामे नीचे लई जाइए बने पद नीचे एटले 0.047 अने आ तफावत तमने मळशे 77 नेगेटिव 77 ए नेगेटिव अने आ नेगेटिव केवा थई जशे पॉजिटिव एटले प्लस 77 अहींया हूँ लखी नाखीश। हवे आ बेनो सरवाळो पहेला पछी भाग्या अने भाग्या कैलक्युलेटरमां तमे करशो एटले तमने जवाब मळशे 912.3 जूल प्रति के जी प्रति के बधु एसआई यूनिट मुजब लिखो छे आपेल जूल प्रति के जी प्रति केल्विन। एल्युमिनियम माटे विशिष्ट उष्माधारितानी आ कैलक्युलेशन थी खास जे कैलक्युलेशननुं लॉजिक छे लॉजिक समझजो लॉजिक पकड़जो शू छे बराबर छे। एक उष्मा गुमावे छे बीजा बे उष्मा मेळवे छे ओके। तो विडियो तमारी रीते एकवार ફરીથી રિવાઇન્ડ કરીને સમજવાનો પોઝ કરીને બધી કેલ્ક્યુલેશન ખાસ એકવાર તમારી રીતે નોટ કરી લેજો બરાબર છે। નેક્સ્ટ હવે આપણે એના પછીનું જે આગળનું ઉદાહરણ છે એ ઉદાહરણ ઉપર જઈએ। ઉદાહરણ છે 11.4 સેમ આના જેવી જ કેલ્ક્યુલેશન છે એક ઉષ્મા ગુમાવે છે અને બીજું સામે ઉષ્મા મેળવે છે કુલ ઉષ્માનો જથ્થો છે ને એ અચળ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું તો જ તમે પૂરેપૂરું કહી શકો ને કે એક જેટલી ઉષ્મા ગુમાવે છે સામે બીજું એટલી જ ઉષ્મા મેળવે છે। ટેક્સ્ટબુક સાથે રાખજો તમારી ઉદાહરણ 11.4
चलो प्रश्न माथी माहिती आपणे अलग करिए शुं आपेलुं छे 11.4 मां ज्यारे एक पात्र में 0° सेल्सियस तापमाने रहेला 0.15 किलोग्राम बरफ ने 50° सेल्सियस तापमाने रहेला 0.30 किलोग्राम पानी में भेळवामां आवे त्यारे परिणामी तापमान 6.7 डिग्री थाय छे तो बरफ ने ओगाळवा माटे जरूरी उष्मा गणो। हवे जो पहेला माहिती चलो एक काम करिए लखी नाखीए बरफनुं दळ जीरो पॉइंट 0.15 किलोग्राम बरफ नु प्रारंभिक तापमान तो खबर है तमने तो लखी नाखी जीरो पानी तमारी पासे छे 0.30 किलोग्राम पानी नु प्रारंभिक तापमान चलो पानी नु प्रारंभिक तापमान छे 50° सेल्सियस હવે તંત્ર નું અંતિમ તાપમાન કેટલું થાય છે સ્થિર 6.7 હવે તમારે વિશિષ્ટ ઉષ્માધારિતા પાણી માટે જરૂર પડશે આપેલી છે નીચે 4186 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન હજુ તમારે અહીંયા શું જોઈએ છે બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા હકીકતમાં ગુજરાતી કરવામાં થોડી મિસ્ટેક કરેલી છે બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા નહીં હં બરફ પ્રતિ કિલોગ્રામ બરફને ઓગાળવા માટે એટલે કે આપણે જોઈએ છે લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન જોઈએ છે આપણો પ્રશ્ન અહીંયા લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન છે એકમ દળ દીઠ બરફને પીગાળવા માટે જરૂરી ઉષ્મા એટલે કે LF લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન Q એ આપણે જોઈએ છે ખાલી બરફને પીગાળવા માટે જરૂરી ઉષ્મા હોત ને તો ML જવાબ આવત એ શબ્દમાં થોડી માથાકૂટ છે ધ્યાન રાખજો બરાબર છે ચલો તો હવે એકવાર લોજિક પાછું સમજી લઈએ શું છે તમારી પાસે પાત્ર તો નથી અહીંયા પાત્રનો ઉલ્લેખ નથી કરેલો એટલે આપણે અહીંયા પાત્ર ક્યાંય ધ્યાનમાં લેવાનું થતું ન જો ઉલ્લેખ જ નથી કરેલો ક્યાંય એટલે પાત્ર નહીં લેવાનો પણ એવું કીધું છે અમારી પાસે પાણી છે અહીંયા છે તમારી પાસે પાણી પાણીનું તાપમાન શરૂઆતમાં કેટલું છે 50° સેલ્સિયસ હવે એમાં તમે બરફ નાખી દો બરફનું તાપમાન કેટલું છે 0° સેલ્સિયસ હવે શું થશે સિમ્પલ એક વસ્તુ વિચારો બધા શાંતિથી વિચારો શું થાય બરફ ઓગળે તમે તરત કહેશો કે બરફ ઓગળી છે બરાબર છે બરફ ઓગળી ગયો 0° સેલ્સિયસ બરફમાંથી પહેલાં રૂપાંતર કેમ થયું હવે કટકે કટકે વિચારો 0 બરફમાંથી પહેલાં શું રૂપાંતર થશે 0 પાણી 0 બરફમાંથી 0 પાણી થાય હવે 0° પાણી જે છે એનું તાપમાન પાછું હજુ વધશે અને આનું તાપમાન પાણીનું તાપમાન ઘટશે બરફમાંથી જે પાણી બન્યું છે બરફનું પાણી હં બરફનું જે પાણી છે એ પાણીનું તાપમાન 0°માંથી વધીને થઈ ગયું 6.7 અને ઓલરેડી તમારી પાસે જે પાત્રમાં પાણી હતું એ પાણીનું તાપમાન 50°માંથી ઘટીને કેટલું થઈ ગયું 6.7 તંત્ર છેલ્લે 6.7°એ સ્થિર થઈ જશે એટલે બરફમાંથી જે પાણી બને છે એનું તાપમાન વધે છે અને ઓલરેડી જે પાણી છે એનું તાપમાન 50°એ છે એનું તાપમાન ઘટે છે એટલે બરફ ઉષ્મા ગુમાવે છે ને સોરી ઉષ્મા મેળવે છે ને એના બે તબક્કામાં ગણતરી કરવાની થાય એક બરફમાંથી પાણી બન્યું 0°એ એ અને બીજું 0° પાણીમાંથી 6.7° પાણી તાપમાન વધ્યું એ અને ઓલરેડી 50° જે છે એમાં તો શું થશે 50°માંથી ઘટીને કેટલું થઈ ગયું તાપમાન 6.7° થઈ ગયું છે તો એ એટલે આપણે તમારે કેલ્ક્યુલેશનના તબક્કા કહું છું કોણ ઉષ્મા ગુમાવે છે અને કોણ ઉષ્મા મેળવે છે એ તમને ખબર હોવી જોઈએ અહીંયા હું લખું આવી રીતે તો આમ લખાય કે પાણી દ્વારા ગુમાવાતી ઉષ્મા બરાબર ચલો હવે પાણી ઉષ્મા ગુમાવે છે તો મેળવે છે સામે કોણ 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 શોષે છે એક તો બરફ 0° બરફમાંથી શું બને છે 0° પાણી બને છે એટલે બરફમાંથી પાણી રૂપાંતર થવા જરૂરી ઉષ્મા પ્લસ હજુ બીજું ઉષ્મા બરફ લઈ ગયું કોણ ક્યાં 0 બરફમાંથી શું થાય 6.7 બરફ સોરી પાણી
એટલે કે બરફ ના પાણી ના તાપમાન માં વધારો કરવા જરૂરી ઉષ્મા. ચલો બે ભાગમાં ઉષ્માની ગણતરી કરી. એક તો પાણી ઉષ્મા ગુમાવે જે તમારા પાત્રમાં છે, બરફમાંથી પાણીનું રૂપાંતર થયું રૂપાંતરણની ઉષ્મા, અને પ્લસ જે બરફમાંથી પાણી બન્યું એનું તાપમાન વધ્યું 6.7 જેટલું થયું એ ઉષ્મા. હવે હું સૂત્ર લખી દઉં. હા, અહીંયા સૂત્ર આવશે, તાપમાન ઘટે છે એટલે હું નેગેટિવ કહીશ, ગુમાવે છે એટલે એમ એસ ડેલ્ટા ટી પાણી બરાબર. બરફમાંથી શું બન્યું અહીંયા? પાણી બન્યું, તો એના માટે સૂત્ર એમ એલ એફ આ બરફ માટે. અને પ્લસ બરફમાંથી જે પાણી બન્યું છે એનું તાપમાન વધ્યું એટલે એના માટે એમ એસ ડેલ્ટા ટી. પણ આ બરફમાંથી બનેલા પાણી માટે, બરફમાંથી જે પાણી બન્યું એના માટે સૂત્ર છે, બરોબર છે. હવે ત્રણેયની કિંમત આપણે મૂકી દઈએ. ખાસ જોઈ લેજો શું થયું ફરી એકવાર. પાત્રમાં જે પાણી છે એનું તાપમાન ઘટે છે એના માટે એમ એસ ડેલ્ટા ટી ઘટે છે, તો ઉષ્મા કોણ લઈ ગયું? બરફ લઈ ગયું. બરફમાંથી પાણી બન્યું એનું સૂત્ર એમ એલ અવસ્થા વિધે રૂપાંતર થાય એના માટે. અને જે પાણી બની ગયું બરફમાંથી ઓગળી ગયેલું પાણી, એ પાણીનું તાપમાન વધ્યું આ એના માટે સૂત્ર થયું. હવે આપણે કિંમત મૂકી દઈએ. અહીંયા નેગેટિવ સાઇન તો રહેશે જ, પણ નેગેટિવ તમને ખ્યાલ છે જો, નેગેટિવ કેમ છે ગુમાવે છે, ના નેગેટિવ નેગેટિવ શું થઈ જાય? પોઝિટિવ થવાનું જ છે, સીધી વાત છે. તમે સીધે સીધું પોઝિટિવ પણ ડાયરેક્ટલી મૂકી શકો છો. પાણીનું દળ 0.30, એસ પાણી 4186, ડેલ્ટા ટી પાણી, પાણી અંતિમ તાપમાન 6.7, પ્રારંભિક 50, એમ એલ બરફ 0.15, લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન આપણે જોઈએ છે, પ્લસ બરફમાંથી બનેલું પાણી તો એનું દળ તો 0.15 જ લેવાનું હોય, એસ પાણી 4186, ડેલ્ટા ટી તો કે 6.7 અંતિમ અને પ્રારંભિક 0. હા, 0 પાણીમાંથી 6.7 પાણી થાય છે, બરોબર છે. એના માટેનું સૂત્ર થયું. અગેન કેલ્ક્યુલેશન મેં પહેલેથી કરેલી છે, થોડા સ્ટેપ તો લખીએ. જો આ બેની બાદબાકી નેગેટિવ આવે, એ નેગેટિવના નેગેટિવ કેવા થઈ જાય? પોઝિટિવના. ત્રણેયનો શું કરવાનો? તમારે ગુણાકાર. આ વેલ્યુ આ બાજુ આવશે એટલે બાદબાકી થશે, અને પછી આ 0.15 ભાગાકારમાં જશે. એટલે મેથેમેટિકલ સ્ટેપ અહીંયા હું લખું છું, શું થશે જુઓ, 0.15 એલ એફને હું કરતા બનાવું, આને કરતા બનાવ્યા આને, બરાબર છે. આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે. એ ત્રણેયના ગુણાકારનો જવાબ 5, 4, કેલ્ક્યુલેટરથી મેં ગણતરી પહેલેથી કરેલી છે, 7.6.14 માઇનસ. ચાલો હવે માઇનસ, હવે આ 0.15 ગુણ્યા 4186 ગુણ્યા 6.7 કરો, એ ત્રણ ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય, એ આવશે 4206.93. આ બેની બાદબાકીને 0.15થી ભાગી નાખો ને એટલે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન તમને મળી જશે. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવામાં ધ્યાન રાખજો. ચલો મારો જવાબ જે આવે છે એ આવી રીતે આવે છે, 3344461.4. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશું, બાદબાકી ભાગ્યા 0.15 કરશું એટલે આટલો જવાબ આવશે. આપણે એને ઘાતમાં થોડું કન્વર્ટ કરી નાખીએ, જવાબ આવશે 3.34×10^1, 2, 3, 4, 5 ઘાત આપણે શિફ્ટ થયા. હવે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન છે એનો એકમ શું થાય? એકમ દળ દીઠ ઉષ્મા છે જૂલ પ્રતિ કિલોગ્રામ. ખાસ એકમમાં ધ્યાન રાખજો. પ્રતિ કિલોગ્રામ બરફમાંથી પાણી બનવા માટે જરૂરી ઉષ્મા આટલી થશે. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ 11.4, બરોબર છે. તો વિડીયો એકવાર પોઝ કરજો અને ફરીથી તમારી રીતે એકવાર નોટ કરતા જજો. એવું લાગે તો વિડીયો ફરીથી જોવાનો અને પોઝ કરો. મને ખબર છે તમે જોતા નથી. ઉદાહરણ 11.5.
तो उदाहरण 11.5 છે ને એ સારું છે ઉદાહરણ આપણે q બરાબર ms ડેલ્ટા t શોષાતી ઉષ્મા ગુમાવાતી ઉષ્મા એક તો ms ડેલ્ટા t સૂત્ર જોઈ ગયા અને બીજું સૂત્ર જોઈ ગયા ml ત્યારે કયું સૂત્ર વાપરવાનું તો કે ભાઈ અવસ્થા એકની એક જ હોય ને ખાલી તાપમાનનો ફેરફાર કરવો હોય તો ms ડેલ્ટા t વાપરવાનું ml ક્યારે વાપરવાનું ml ક્યારે વાપરવાનું एक अवस्था में बीजी अवस्था में घन में प्रवाही के प्रवाही में वायु में जता हो त्यारे एमएल सूत्र वापरवानो बस एज कंसेप्ट ऊपर थी 11.5 छे समझिए शू कीधु जो एक कैलोरीमीटर में -12 अंश सेल्सियस तापमाने रहेला 3 किलोग्राम बरफ ने वातावरण दबाणे 100 अंश सेल्सियस तापमानवाड़ी वराड़ में रूपांतर करूँ जो रूपांतर क्या थी क्या छे क्यों -12 अंश सेल्सियस बरफ है एमांथी 100 अंश सेल्सियसे वराड़ बनावी है कितला तबक्का वच्चे आवशे विचारो तो -12 बरफ एने गरम करो उष्मा आपो एटले सौथी पहेला शुं थाय खबर छे -12 बरफ मांथी -11 बरफ -10 बरफ -9 बरफ एम थता थता 0 डिग्री बरफ बराबर छे तापमान वधू हवे अवस्था बदलाय 0 बरफ मांथी 0 पाणी बराबर छे 0 पाणी मांथी 1 डिग्री पाणी 2 डिग्री पाणी 3 डिग्री पाणी एम थता थता 100 डिग्री पाणी पाणी नु पाणी रूपांतर એટલે અવસ્થા એની જ રહી તાપમાન વધ્યું 100 डिग्री पाणी मांथी શું થાય 100 डिग्री વરાળ થાય આપણે અહીંયા સુધીની કેટલી ઉષ્મા કુલ આપવી પડી એ આપણે જોઈએ છે બાકી માહિતી આપી છે આપણે જરૂરી છે માહિતી લખી નાખી સૌથી પહેલા દળ આપ્યું છે આપણને बरफ नु दळ आप्यु छे 3 किलोग्राम अने प्रारंभिक तापमान -12 अंश सेल्सियस बरफ छे तमारी पासे पछी विशिष्ट उष्माधारिता एस बरफ माटे आप्यु छे आपणे जरूर पड़शे ने जो एकम जोजो जूल प्रति केजी प्रति केल्विन छे बधुं एसआई एकम प्रमाणे छे एटले कोई फेरफार करवानी जरूर नथी पाणी माटे विशिष्ट उष्माधारिता तो तमने ख्याल छे ज 4186 आपणे अवस्थाए बदलावानी छे लेटेंट हीट ऑफ फ्यूजन गलनगुप्त उष्मा 3.35×10^5 जूल प्रति केल्विन लेटेंट हीट ऑफ वेपराइजेशन आप्यु छे बाष्पायन उष्मा 2.256×10^6 जूल प्रति केजी चलो आटली इन्फॉर्मेशन आपने आपेली छे हवे आपणे गणतरी करवानी छे हवे आपणी कैलक्युलेशन में शुं करशुं आपणे तो के सौथी पहेला मैं तमने हमणां ज कीधुं एम हवे तबक्का वाइज गणतरी करवानी छे सौथी पहेलो तबक्को गणतरीनो कयो हशे -12 अंश सेल्सियस बरफमांथी रूपांतर केमां करवानुं छे 0 अंश सेल्सियस बरफ नु बरफ ज छे जो घन नी घन ज अवस्था छे घन माथी घन ज छे एटले अवस्था ए नी ज छे सॉलिड नु सॉलिड ज छे तो सूत्र तापमान वधु -12 माथी 0 थया तापमान वधे छे एटले उष्मा कई आवशे q बराबर ms डेल्टा t वापरवानो એટલે q1 बराबर ms डेल्टा t किंमत मूकी दो 3 विशिष्ट उष्माधारिता चलो कयो अवस्था छे बरफ माथी बरफ ज छे ने तो एस कोना माटे मुकवानु बरफ माटे मुकवानु एस बरफ नी वेल्यू केटली छे 2100 अंतिम तापमान 0 -- प्रारंभिक तापमान 12 त्रणे नो गुणाकार करिए 3×210×12 એટલે તમને q1 કેટલા મળે છે કેલ્ક્યુલેશન પહેલેથી પાછી અગેન મેં કરીને રાખેલી છે ત્યાં ગઈ કેલ્ક્યુલેશન આ Q1 આપણને મળશે -12 બરફ માંથી 0 બરફ (7,5,600 જૂલ ચલો આટલું મળે છે તમને કેલ્ક્યુલેટર થી ગણતરી એકવાર કરી લેવાની ઓકે ચલો બીજો તબક્કો કયો આવશે હવે 0 ડિગ્રી બરફ છે તમારી પાસે 0 ડિગ્રી બરફ માંથી શું બનાવવું છે તમારે 0 ડિગ્રી પાણી 0 અંશ સેલ્સિયસ બરફ એમાંથી 0 અંશ સેલ્સિયસ પાણી બીજા તબક્કામાં ઉષ્મા વપરાય એના માટે સૂત્ર આવશે MLF આવશે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન ગલનગુપ્ત ઉષ્મા કેમ કે ઘનમાંથી પ્રવાહી છે પ્રવાહીથી વાયુ હોય તો ઉત્કલનગુપ્ત ઉષ્મા આવશે બરાબર છે દળ તો 3×3 જ લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન આપણી પાસે છે
चलो गुणाकार करिए आपणे एटले आपणने केटली वेल्यू मळे छे 10.05 અને ગુણ્યા 10^5 આ બેનો ગુણાકાર એ જૂલ આ મળી ગયા તમને Q2 ત્રીજો તબક્કો કયો છે ત્રીજા તબક્કામાં વાત કરીએ આપણે જીરો પાણીમાં રૂપાંતર થઈ ગયું હવે શું થશે જીરો ડિગ્રી પાણી એમાંથી રૂપાંતર થશે 100 ડિગ્રી પાણી હવે 100 અંશ સેલ્સિયસ ઝીરો પાણીમાંથી 100 અંશ સેલ્સિયસ જો અવસ્થા કઈ છે પાણીનું પાણી જ છે લિક્વિડનું લિક્વિડ તાપમાન વધે છે તાપમાન વધતું હોય તો કયું સૂત્ર વાપરવાનું એમએસ ડેલ્ટા ટી પણ એસ કોના માટે આવશે અહીંયા પાણી દળ તો 3 જ પાણી માટે 4186 અંતિમ તાપમાન 100 માઇનસ પ્રારંભિક તાપમાન 0 આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો આપણને Q3 ની વેલ્યુ કેટલી મળે છે 100 ગુણાકાર કરીએ એટલે Q3 12558 00 જૂલ આવું કંઈક મળે છે ઓકે હવે છેલ્લો તબક્કો તમારી પાસે હવે શું આવી ગયું 100 અંશ સેલ્સિયસે પાણી આવી ગયું હવે 100 અંશ સેલ્સિયસ પાણીમાંથી રૂપાંતર કેમાં કરવાનું વરાળમાં રૂપાંતર કરવાનું છે તો 100 અંશ સેલ્સિયસ પાણીમાંથી 100 અંશ સેલ્સિયસ વરાળમાં રૂપાંતર કરવાનું છે 3 લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન 2.256 × 10^6 છે અહીંયા Q4 ચલો આ બેનો ગુણાકાર કરીએ જવાબ આવશે 6.768 × 10^6 જૂલ ચલો ચાર માહિતી આપણને ચાર ઉર્જા મળી ગઈ જો કઈ રીતે ફટાફટ ફરી એકવાર જોઈ લઈએ -12 બરફમાંથી 0 બરફ તાપમાન વધ્યું અવસ્થા બરફની બરફ તાપમાન તો એમએસ ડેલ્ટા ટી 0 બરફમાંથી 0 પાણીની ઉષ્મા 0 પાણીમાંથી 100 પાણી 100 પાણીમાંથી 100 વરાળ આપણને કુલ ઉષ્મા પૂછી કેટલી થાય તો હવે જરૂરી કુલ ઉર્જા ચારેય તબક્કાનો શું કરી દેવાનો છે સરવાળો Q1 75600 Q2 જો સરવાળો કરવામાં ઘાતની થોડી માથાકૂટ કરવી પડશે ફેરફાર કરવા પડશે કરી નાખીએ આપણે Q3 અને 6.768 × 10^6 ચલો તો હવે સરવાળો કરવામાં શું થશે જો અહીંયા 10^5 છે 10^6 છે અહીંયા ઘાત નથી અહીંયા નાની વેલ્યુ છે આપણે એક કામ કરીએ 10^5 અને 6 આપી દઈએ ભેગો સરવાળો કરીને પછી ઘાત રિપીટ છેલ્લે આપી દઈશું લાવ કરી નાખીએ 75600 અને આપી દઈએ ઘાત એટલે 10 5 આપવાના 5 પણ જમણી બાજુ જોવાનું આમાં 6 જમણી બાજુ જવાનું 6 પણ ચાલો હવે બધાનો સરવાળો કરી નાખીએ એટલે છેલ્લે જવાબ આવે છે કંઈક આવો 9104400 જૂલ ચાલો આટલી વેલ્યુ આપણને મળે છે ઘાતમાં લખવું હોય તો કંઈક આવી રીતે 1 2 3 4 5 6 પોઈન્ટ 9.1 × 10^6 જૂલ આ થઈ ગઈ જરૂરી કુલ ઉષ્મા ઉર્જા તો -12 બરફમાંથી છેલ્લે 100 ડિગ્રી વરાળમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ખાસ સમજવાની વાત અહીંયા શું છે કે ક્યારે કયું સૂત્ર વાપરો કઈ અવસ્થામાંથી કઈ અવસ્થામાં રૂપાંતર કરવાનું છે ત્યારે કયું સૂત્ર વાપરું છે નાની નાની બાબત ધ્યાનમાં રાખજો બાકી દાખલો સહેલો છે કયું ઉદાહરણ હતું આવડું આપણું ઉદાહરણ 11.5 હતું ઉદાહરણ 11.5 એકવાર વિડીયો પોઝ કરીને તમારી રીતે ફરી એકવાર નોટ કરી લેજો હા શાંતિથી પછી આપણે હવે સ્વાધ્યાયમાં થોડાક દાખલા છે 2-3 આવા એ દાખલા જોઈએ
तो विद्यार्थी मित्रों कदाच विडियो जोशो तमने तमने क्लासरूम जेवी तो मजा नहीं आवे पण आपणे आपणी रीते ट्राई करीए छे कंटाळो कदाच आवे तो विडियो पॉज करी लेवो थोड़ू फ्रेश थई जाओ अने फरीथी पण विडियो आखो जोजो कम्प्लीट करजो दरेके दरेक दाखला छे खास समझवाना थीअरी दरेक पॉइंट व्यवस्थित समझो भले बे तबक्का में जो वांधो नहीं पण इन शॉर्ट कंटीन्यू बधुं जोजो व्यवस्थित पूरु करजो स्वाध्याय में आपणे आवी गया छीए हवे उदाहरण पूरा थया आ टॉपिक ने लगता स्वाध्याय में दाखला में आपणे छेल्ले 11.11 सुधी पतायुं हतुं 11.12 थी आपणे जोईए स्वाध्याय में दाखला नंबर 11.12 आपणे जोई गया ने अत्यारे ए मेथड उपर छे तो स्वाध्याय एमां दाखला नंबर 11.12 नी वात करी छे आपणे 11.12 माहिती शुं आपी छे समजता जोईए थोड़ो अलग दाखलो छे पण ईजी छे 8 किलोग्राम दड़ना एल्युमिनियमना एक ब्लॉक में छिद्र पाड़वामां आवे छे एल्युमिनियमनो ब्लॉक छे एमां होल करने छिद्र पाड़ दीधो एना माटे तमे ड्रील वापरो छो ड्रीलनो पावर आप्यो छे 10 किलोवॉट किलो एटले 10^3 बधाने ख्याल छे 10 किलोवॉट એટલે કે 10,000 જૂલ પ્રતિ સેકન્ડ વોટ એટલે શું થશે જૂલ પ્રતિ સેકન્ડ છે દર સેકન્ડે 10,000 જૂલ એનર્જી ડ્રીલને જોઈ છે ડ્રીલ જે ફરે છે રોટેશન એના માટેને દર સેકન્ડે 10,000 જૂલ એનર્જી જોઈ છે બરાબર છે હવે ડ્રીલ મશીનનો ઉપયોગ કર્યો હોલ કરવા માટે 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થયો હવે સમય કેટલા સમય સુધી ડ્રીલ મશીન ચાલુ રાખ્યું 2.5 મિનિટ છે 2.5 મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો 2.5 × 60 કરો એટલે કે 150 સેકન્ડ થાય તો 150 સેકન્ડ સુધી તમે ડ્રીલ મશીન ચાલુ રાખ્યું 30 મિનિટ જેટલું બરાબર છે તો પ્રશ્ન શું છે આગળ વાંચીએ તાપમાન બ્લોકનું કેટલું વધ્યું હશે હવે એક વસ્તુ વિચારો ડ્રીલ જેટલી ઉર્જા ખાઈ જાય એ બધે બધી ઉર્જા બ્લોક ગરમ કરવામાં વાપરે તો કે કહી ન શકાય પણ પ્રશ્નમાં એક કીધું છે જો આગળ 50% પાવર ડ્રીલ મશીનને ગરમ થવામાં અથવા પરિસરમાં વ્યય થાય છે 50% પાવર બ્લોક ગરમ થઈ જાય 50% એ પોતે વાપરી લે તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા આપણને આપી છે તો એલ્યુમિનિયમે કેટલી ઉષ્મા વાપરી તો કે ભાઈ ડ્રીલનો જે પાવર છે ને મેઇન કેલ્ક્યુલેશન લોજિક એ આપ્યું એમાંથી જેટલી ઉર્જા તમે ડ્રીલને આપો છો 50% ઉર્જા ગરમ કરવામાં 50% ઉર્જા બીજે ક્યાંક વ્યય થઈ જાય છે બરાબર છે તો બ્લોકને ગરમ કરવા માટે જે જરૂરી ઉષ્મા છે એ કુલ પાવરનો અડધો પાવર છે 50% થયો એટલે અડધો પાવર થયો સીધી વાત છે બરાબર છે તો દર સેકન્ડે 10,000 તો 150 સેકન્ડમાં કુલ કેટલી ઉર્જા તો એ આપણે પહેલાં એકવાર ગણતરી કરી નાખીએ તો કે 2.5 મિનિટમાં બ્લોકને અથવા ડ્રીલને આપણે કહી દઈએ મશીનને આપેલી કુલ ઉર્જા કેટલી થાય તો કે પાવર ગુણ્યા સમય દર સેકન્ડે 10,000 તો 150 સેકન્ડે કેટલી પાવર ઇન્ટુ ટાઈમ ઓકે પાવર છે 10,000 ટાઈમ છે 150 બરાબર છે કેલ્ક્યુલેશન કરવી હોય તો 1.5 × 10^2 અહીંયા અને 4 × 6 જૂલ આ થઈ ગયો સમય 1.5 ઉર્જા કુલ ઉર્જા તો 1.5 × 10^6 સમજાઈ ગઈ વાત આટલી હવે આ તો 2.5 મિનિટમાં થયું ને કુલ ઉર્જા થઈ આપણે તો કઈ ઉર્જા ગોતવાની છે 50% ઉર્જા છે એ ગરમ થવામાં વપરાય છે તો એલ્યુમિનિયમ બ્લોકને ગરમ કરવા વપરાતી ઉષ્મા